तो अमरेली में चलाला थी अमरेली जतो मार्ग अति बिस्मार हालत में जोवा मळ्यो छे, तो जेमा स्टेट हाईवे अने रोड नी वच्चे ब्लॉक फिट करवाथी रोड तूटीने बेहाल थई गयो छे। ज्यारे कांग्रेस द्वारा रोड पर आवीने भाजप शासित पालिकाना सत्ताधीशो सामे बड़ापो व्यक्त कर्यो हतो अने रोड सांकड़ो होवा छतां वच्चे डिवाइडर अने फिट करवानी घेलछामां सत्ताधीशोनी अणआवड़त छती थई छे। तो જ્યારે બિસ્માર રોડ પરનો રસ્તાના કારણે અનેક અકસ્માતો થવાના ભય છે, તો તંત્રનું અકલ અત્યારે પણ મૌન છે। તો જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા રોડ પર સત્તાધીશો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, તો જેવી રીતે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જે સત્તાધીશોની અણઆવડતના છતી થઈ છે અને રોડ એવી બિસ્માર હાલતમાં મળી આવ્યો છે કે લોકો આના ઉપરથી અવર જવર કરવા માટે પણ અટકી રહ્યા છે, અને જ્યાં રોડ ખરાબ હોવાના કારણે અકસ્માતના પણ ઘણા બનાવ બની શકે છે। પણ અહીંયા અકસ્માતના બનાવ બન્યા છે તે ભૂતકાળની અંદર બની ગયા છે, પણ અમરેલીથી ચલાલા જવાના રસ્તા ઉપર જે માર્ગ છે તે અતિ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। તો સત્તાધીશોની ઘણી અને આવડતો જેવી છતી થઈ છે, જેમાં ભાજપ અને કોંગ્રેસને લઈને ઘણો વિવાદ સામે આવ્યો છે કે ભાજપ સત્તામાં છે તો તેમને આ કામ જરૂરથી કરવું જોઈએ। વિશ્વ રસ્તા ચલાલા નગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાવ છું, જંગી બહુમતી ચૂંટાવ છું। આ ચલાળા શહેરની અંદર આજે જે આ રોડની પરિસ્થિતિ થઈ છે અને તે પરિસ્થિતિમાં માત્ર ને માત્ર ચલાળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અત્યારના જે પ્રમુખ છે તે અત્યારની બોડી છે તેના કારણે આ રોડની અંદર જે પરિસ્થિતિ થઈ છે અને લોકો એક્સિડન્ટના હિસાબે મૃત્યુ પણ પામે છે, બીજી નાની મોટી ઈજા થાય છે। આ રોડથી ચલાળા અમરેલી સ્ટેટ ચલાળા ધારી સ્ટેટ હાઈવે અમરેલી ધારી સ્ટેટ હાઈવે છે, ચલાળાથી પસાર થાય છે। દોઢ વર્ષ પહેલાં આ રોડ બન્યો હતો, ત્યાર પછી વચ્ચે એમાં બીજા કોન્ટ્રાક્ટર દ્વારા બ્લોક ફિટિંગ કરવામાં આવ્યા, જ્યારે ડિવાઈડર ન બની શકીએ એમ હતું તો બ્લોક ફિટિંગ કર્યા, બ્લોક એટલા બધા બેસી ગયા બ્લોક ફિટિંગ કરતા હતા, ત્યારે પણ અમે કીધું હતું, વિરોધ કર્યો હતો કે આ બ્લોક નહીં રહે, આની અંદર અકસ્માત થાય, પણ તો પણ કોઈ તંત્રએ કે સત્તાધીશોએ એની ધ્યાન ઉપર ન લીધું। હાલમાં આ રોડ તો ખરાબ છે, એ આખા ગામને ખબર જ છે, અને ઓલરેડી મારી ઓફિસ રોડ ઉપર જ છે, એટલે અવારનવાર અકસ્માત થતા હોય એ પણ મને જાણ થતી હોય, અને અવારનવાર અમારી સામે ત્યાં બેઠા હોય અને અવારનવાર ત્યાં એક્સિડન્ટ થતા હોય। હમણાં તાજેતરમાં આપણે નગરપાલિકાના કર્મચારી એકવા મતલબમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર રોડની કડના હિસાબે રોડની વચ્ચે બ્લોક ફિટ કર્યા છે, બ્લોકને રોડની કડના હિસાબે જ 100% એનું મૃત્યુ થયું છે, એવું 100% ગ્રામજનોને ચલાલા ગામજનોને હોતને ખબર છે કે ભાઈ કડના હિસાબે 100% થયું છે।